ઘણી બધી ફરમાઈશો આવી છે, એ ફરમાઈશો આ બેન પૂરી કરે, બરોબર? આ તો વિશ્વમાં હું આવી ગયો, ઓલા ભાઈ મને કીધું ને એમાં આવી ગયો, બરોબર? હવે તારી છે ફરમાઈશ, લે લે, અરે અરે, અર્પણ કરી દીધું ને ત્યારે વચનામૃત ના પાને પાને લખવાનું, દાદો ખાચર દાદો ખાચર દાદો ખાચર, આ કાઠી રાજપૂત છે, સર્વસ્વ અર્પણ. હે, એટલે ઈ પછી આપણે ગાઈશું હા, ડાકલા કરશું પણ. એ બોલ ભાઈ, કેમ દેવીલાલ શું ગાવાનું છે? કયો ઈ કેસે મોગલ શેરતા કાળો રાખ, એમાં ડાકલા લઈ લો, ફરીને કેસે ફરી તો આ પણ વાત કેવી કરે, એની તો કોઈ વાતમાં કોઈ ઠેકાણું. ચાર બોલાયા પટેલ, હાથ પૂરા કરો, હાથ બેનડ્યું ના, હાથ બેનડ્યું ના, ચાર આવ્યા છે, ત્રણ બોલ કરી દો, એક મરદ ઉભો થાય, સમજો થોડીક વાર માટે લોખંડી પુરુષ થઈ જાય, મારો બાપુ જો સમજો, તમને એક વાત કહી દઉં, આવડ જોગર જોગર બીજભાઈ હોલભાઈ સાસા ને કોડિયા, જો એની કોઠી કણું કોજી ફૂટવા દે તેથી મને ફટી કહેજો ભલા માણા, પણ રાજી થઈને આપજો, ઘરમાં તકલીફ ન થવી જોઈએ, કોઈ પણ આપણો પરિવાર રાજી હોવો જોઈએ તો દાન કરવાનું, પછી આમ એમ કહીને તમે દાન હું માગું તું આપી દે એ વાત મને મંજૂર નથી. ચાર મારો બાપુ જી સમજો, બે જણા ત્રણ જણા ભેળા થઈ જાવ, પણ અગિયાર અગિયાર ના બોલ બોલો આપો છો, ઘણો છો. હા આવ્યો, જો જો આ ચિઠ્ઠી કોને લખી દીધી તને? હા તો આવી રીતે ચિઠ્ઠી ઉપર ગાવ તો હવે ડોઈ ઓળખે નહીં, આની માટે મૂકો એમ એમ ને પૂરું ગાવાનું, જાહલ ની ચિઠ્ઠી ગાવાનું, કે જાહલ ની ચિઠ્ઠી એટલે અમારા માલધારી સમાજ નું એક ગૌરવ, આહીર સમાજ નું, આખા આહીર સમાજ ને ઉજળો કર્યો હોય તો એક અમર માય ને આ જાહલ એ ઉજળો કર્યો છે. એ અને ઈ અને એમાં પાછો જુનાણા નો રા નવગણ ભલામણા એનું એવી રીતે ગવાય, એની માટે કઈક ભજન હોય તો ગાવાની મજા આવે, નહીં તો આવી રીતે આખું ગામ ફરમાઈશું. હમણાં બે બે નું આવે, એ કે છે અમારું ગાવ, આને તો નહીં આવે અમારું ગાવ, પણ એવી રીતે મને હવરમાં તકલીફ પડે, એ રીતે આવું. હા હા, એટલે મારો બાપ જો આપજો બહોત છે. હા, હે મોગલ છેડતા કાળો ના ગકાળો ના ગકાળો ના મોગલ દેવાય, I know.
કેમ જાણે સવારે મારે 1.5 લાખ લેવાના હોય, પણ અહીંથી એક આરાત થયો કે ભગવતી આઈ ખોડિયાર થી શરૂઆત કરી છે કાગવડ વાળી, અને એને એક નવરંગી ચૂંદડી જોઈ છે. નવરંગી ચૂંદડી કોઈ મરદ ઉભો થઈને અહીંયા આપી જાય મને એમ કે ખીમજી ભરવાડ, હા 1100 રૂપિયાની ચૂંદડી રાખી છે. હા 1100 રૂપિયા અમારે અમેરિકાથી આવ્યા છે વિરજીભાઈ, 1100 રૂપિયાની ચૂંદડી ભગવતી આ ખોડિયાને આપે છે, લાવો મારા બાપ 1100 આપો મને. એ નવરંગી ચૂંદડી રોકડી હોય મારા બાપ. વિરજીભાઈ ચડાવે માને ચૂંદડી રે માને ચૂંદડી રે માને ચૂંદડી વિનુભાઈ ચડાવે માને સુંદડી રે માને સુંદડી રે માને સુંદડી લે ચિરાગભાઈ ચડાવે માને સુંદડી રે માને સુંદડી રે માને અને ચૂંદડી રાજભાઈ ચડાવે માને ચૂંદડી રે માને ચૂંદડી રે માને ચૂંદડી લે મનસુખભાઈ પાપડા 1100 રૂપિયા આવે છે. મનસુખભાઈ ચડાવે માને ચૂંદડી રે માને ચૂંદડી રે માને ચૂંદડી લે રા અરે આમ ફડાકો જોઈ આમ કંડિયામાંથી નાગ નીકળે એમ આવવો જોઈએ. ગિરીશભાઈ ઓઢાડે માતાજીને ચૂંદડી
હેલો મારો બાપ બોલ્યો બોલો મીરાબેન ક્યાં છે આંગળી ઊંચી કરો મીરાબેન અમેરિકા છે તો આજે એક ફોટો પાડી હું ગાવ ને WhatsApp માં મોકલી દો હા હા આ મીરાબાઈ ના હા 1100 રૂપિયા તાળી ઊંચી બતાવો એ મીરાબેન ચડાવે રે રાજેશભાઈ ચડાવે રાજેશભાઈ મારે મારે ક્યાં એના ગળામાંથી ચેન કાઢી લેવા છે આ તો માતાજી નામ માટે અને માગું તો અમને તમે તારું એના ગળામાં જ કાઢવી લો પણ એ કિંમતી ભરવાનું નહીં અંકલેશ્વર કિશોરભાઈ કાસડિયા તરફથી 1100 રૂપિયા આવે છે આ છોકરાએ આજ મારું લોહી પી ગયા કૌશો કાયા કને રૂપિયા નો વીણો હું પણ આ લે તો રહ્યો ને કે માર માર પાન બજાર અને જો ખરેખર તમને એ ગરબો હેમતભાઈ ગાતા હોય ને એવો લાગે ને તો જ કહેજો પછી કોક મને 11000 આપે ને એટલે દિવાળી વેરના અવાજમાં નો ગો તો ભલા મને ખલાસ થઈ જાય પણ 11000 આપે તો હા પેલા તો એ પેટી કેવી વગાડ કર ये मातारो
આવો ડાયરો આ ખોટું નહીં કહો આ મૂકીને આ મૂકીને કે આવી મહેનત અમે કોઈ કરતા નથી આવો ગાતા નથી આ તમને એક વાર જોઉં ખાલી ઓનલી ફોર પ્લીઝ ગીવ મી અ રૂપિયા મજા સેલો રાવ સેલો કોઈ ગૌરવની ઈચ્છા હોય તો આવો અને પણ કેવું ગાતી નથી મારી હામું જોવા દુશ્મન નું એક ગીત છે ખબર છે દેખો 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 પૈસા ફેંકો તમારા પણ તમે જે બોલો છો ને એ આમનું જે નામ આપે છે એવું નથી સાંભળવું કપિલાબેન વાહ વાહ કપિલાબેન અમેરિકા હા હા હું ક્યાં ચોર નો દીકરો છું આજ તમારી સામે જ પડ્યા અચ્છા વાહ વાહ આપણે વીરજીભાઈ ની બેબી તમારા પરિવાર ને માં ભગવતી તમારો ઈષ્ટદેવ તમને ખુબ સુખી કરશે આ તમામે તમામ ને પણ બેબી માટે એક સારું ગીત લાવો બેબી માટે એક સારું ગીત લાવો હા કોઈ ગોકુળ મથુરામાં જવરી લખી કાગળિયો
Thank you.
આપણે કહો ગયો એ ધુડકી તમાર ગાવે છે હું બીજું ગાઈ છું અરે દારે દા કૃષ્ણ કનૈયા કનૈયા नथी हुए तू नटवर नालो जल्दी लायो कन्हैया पार कर दे ओ बाबा मंडी वाले जो मेरी मर्जी।
જે જીજા હલ ચીઠી મોકલે અને વાંચજે નવ ઘોડણી એ મન સીધમાં હેરો કી સુમરે એ વિરા મન હાલ માનો દે હમી કૃષ્ણ જી પરમાર કે તારા બારણે બેહુને ઉતર વિના ઉઠું નહીં એ મને આપને હે પુત્રનો પરવરા એ મારો ખોને ભરાને ફોડિયા એક 5 મિનિટ માટે સાંભળી લેજો આવ સત્ય વાત પછી કાગોરમાં બેઠી હોય તો ભલે તમારા ઘરમાં બેઠી હોય તો ભલે ભગવતી આઈ ખોડિયા એક રાજપૂતાણી સોમલદે પરમાર એનું નામ છે ભગવતી ખોડિયારના મડડે દેન કીધું માં હું રાજપૂતાણી છું સોમલદે પરમાર મારું નામ છે પણ માં હું જે રાજાની હારે લગ્ન કરીને આવી છું ને એ મારી પહેલા 18 રાણીઓ પરણી ચૂક્યો છું હું 19મી રાણી છું પણ એક પણ રાણીને પુત્ર પરિવાર નથી ની સંતા પણ હું 19મી રાણી આવી છું એક હવાસર માટીની ખોટ પૂરી કરી નહીતર ખોડિયાર હું તારા મઢડે મારા દેહનો બલિદાન આપું આને ટેક લીધી કહેવાય આને બાધા લીધી કહેવાય અને તેથી ભગવતી આ ખોડિયારનો પ્રાગટ્ય થયું સોમલદે એક દીકરો આપો આખા કુળને ઉજળો કરી દે ને એવો પણ 12 મહિને 14 મહિને નહીં 16 મહિને નહીં 18 મહિને નહીં 22 મહિને નહીં 1 વર્ષે નહીં 2 વર્ષે નહીં 3 વર્ષે નહીં 9 વર્ષે આપો ન તો એમ કે જે ભગવતી આવી ખોડિયા રહ્યા આપો છે માના ઓદરની અંદર 9 ગણ 9 વર્ષ સુધી રહ્યો તો હે પણ એનું નામ કે જે દી નવ ઘણના ને રૂમાળી અને એના લગનિયા લેવાય એટે દી સાતે હે બેનડિયું સામટી એ તને ખમારે કે છે માં ખોડિયા નવઘણનો જન્મ થઈ ચુક્યો છે ઉપરકોટના દરવાજે નવઘણ લઈને નીકળવું છે પણ માથે સોલંકીઓની ફોજ આવી ગઈ છે રાના વંશને રહેવા નથી દેવું પણ એ આ હિન્દુસ્તાનનો હોરઠનો એક દલિત સમાજ ભીમડો હામેથી હોમલદે પરમારે ભીમડાને બોલાવ્યો ભીમડા આ ટોપલો છે ને એમાં સાણ વાંચ્યું નથી ભર્યું રાનો વંશ છે સોલંકીઓ આવી પૂજ્યા છે અને હમણે રાને ફીકી નાખશે હોરઠની અંદર આડીધર બોરીધર ગામની અંદર આ ટોપલો મૂક્યા બધા અને દેવાય આપણને એટલું કહેજે કે તમારી જીપની માનેલી બેન હોમલદે પરમારે આ ટોપલો મોકલ્યો છે ટૂંકમાં વાત કરું 3 કલાકની વાત છે વિજયભાઈ 3 કલાક પણ આપણે એને 20 મિનિટમાં વિતાવવાની છે અને ટોપલો ફૂગી ગયો છે એક મરદ આહીર બેઠા છે અને ટોપલો આમ ઉતર્યો છે ને
અને ભીમડા એટલું કીધું તમારી જીભડી માનેલી બેન હુમલ દે પરમારે મોકલ્યો છે. ટોપલા નામ કે આમ કપડું ઊંચું કરીને તો રાગ ઉઘવાટા કરે છે. અવાજ કર્યો આય રાણીને બોલાવ્યા, આય રાણી લ્યો આ ટોપલો, આનું જતન કરજો અને રા રાખીને વાત કરજો. એક શબ્દમાં સાહેબ આખો ઇતિહાસ રચાઈ ગયો છે. કાય વાંધો ધીરે 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 આય જહલ મોટા થાય છે, નવઘણ મોટા થાય છે અને પોતાનો એકનો એક દીકરો ઊંઘો પણ મોટો થાય છે. અને સોલંકીઓ ન્યા આવીને કે અમારો દુશ્મન રા છે એને તમે રાખ્યો છે કે ના આર્યો વીરજીભાઈ રૂપિયા માટે થઈને ફાંફા મારવા પડે છે, રૂપિયા માટે થઈને બાપા કહેવા પડે છે, રૂપિયા માટે થઈને કર લંબાવવા પડે છે. પણ રાનો વંશ રાખવા માટે દેવા એક બદલ આહી રે એનો એકનો એક દીકરો ઊગો આપી દીધો. આનાથી કોઈ મોટું દાન કર. અને હાલના તબક્કે અમારા રબારી સમાજની એક તમને વાત કહું તો જે કુખે પહેલા દીકરાનો જન્મ થાય છે ને એ દીકરો અમારી રબારણની બાય છે ને એ અત્યારે હાલના તબક્કે દૂધરેજ વડવાળાની જગ્યામાં આપે છે. આનું દાન ગંગા સતી પાનવાએ કીધું છે કે દાન રે દેવે પણ રેવે આવા છે. દાન દીધા પછી બોલાય નહીં. આ તો એક મણ બાજરો પૂર્ણાનંદ બાપાને આપ્યો અને તેણે ગામમાં ખબરું પડે. બાપા બાજરો આપ્યો ને પાછો ડાયરામ બેઠો ત્યાં કાલ બાપુ એક મણ બાજરો આપ્યો. પાછો ગામડેથી ઘેરી આવે તો ત્યાં પાછો સોરે બેઠો બેઠો બાપુ ને એક મણ બાજરો આપ્યો. પછી આવો હમજો પુરુષ બેઠો હોય ઉંમર ને ઓટલે આવીને બેઠા છે લગ્ન લેવાના. અને જુનાગઢ ની ગાદી રા ને મળી ગઈ છે પણ એક શબ્દ બે જાહલ ને કીધું બેન સંકટ નું વાદળ આવે ને તેથી આ રા ને યાદ કર દો. ક્યાંય જાતા નહીં બેન, તમે ક્યાંય ન જાતા, તમારા માટે જો ન તો કાળજા કાઢી દેવા નવગણ તૈયાર છે. લગ્ન લેવાના, લગ્ન ની વેદના ની ખબર તો આ દીકરીઓ ને ખબર પડે. અને જે બાપે દીકરી ને વળાવી હોય ને એ બાપ ને દીકરી ની ખબર પડે, જેને જવતલ હોય એ ભાઈ ને બેન ની ખબર પડે. કોઈ દીકરીએ કોઈ બાપ પાસે કર્યા નથી માય ભાઈ. ઈયા હિન્દુસ્તાન છે, ઈયા હોરટ છે. હમે એક બાપ એવો જન્મો નથી દીકરીને દેવામાં પાછી પાની રાખી હોય. લઈ જા સમજી ભાઈ ની વાડીએ દાડીઓ કરી લઈશ બટા, પણ તારા કર્યાવરમાં કઈ કમી ન રાખે. તેથી લગ્ન લીધા છે, આ જવતર્યો નથી, ઉગો આપી દીધો છે, નવઘણ હજી રાત રાત પૂગ્યા નથી. અને તેથી બેન જાહલે માંડવામાં રોણું કર્યું હતું. બેનો આ રોણું સાંભળો ને એટલે કદાચ સમજો આ દિવસ છે ને એમાંથી આમ કઈ કમકમાટી થઈ જાય. અને તેથી બેન જાહલે કીધું હતું. શું કીધું? કે દાદા મારા લાલગલિયા આટલી વાત કરીને બેન હા હરે ગયા છે.
जदी सुरठ मां भयंकर नशा पड़ो पड़ो हमें मालधारी वरन से चारणो आहिरो भरवाड़ो रबारी हमें एक माणा ने माल बची जाए ने એટલા માટે અમે બીજા રાજ્યમાં જાય છે અને બેન જાહલ સિંધમાં પડાવ કર્યો છે વીરજીભાઈ માલધારી વરણ છે એમ અમે ગમે એમ તો અમારા માલ ને માણા ને બચાવવા માટે અમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે બેન જાહલ સિંધમાં પડાવ કર્યો છે અને સુમરો ઘોડો લઈને નીકળ્યો બેન જાહલ ને કેદ કરે નેહડા ને કેદ કરે બહુ સાંભળ્યા કેવી વાત છે કેદ કરી ની દાસે સુટા કેસ મૂક્યા છે સુમરા ને કે સુમરા માલધારી ની દીકરીઓ મે નેહડા માં એકલા છે કોઈ થી અવાય ની પાછો ગયો જા માર 3 મહિના નો ભગવતી આઈ ખોડિયાર નું વ્રત છે પોતાના પતિ હામત ને બોલાયો હામત આ ચિઠ્ઠી લખી છે ને જૂનાણે આપ્યો આ નીરડું જોખમ માં છે અન તેદી હામત ચિઠ્ઠી લઈ જાય છે અન ચિઠ્ઠી માં ટકો કરી છે કેવી ટકો સોરઠ તણો શ્રી દાદી ધારી નામ મનન ઘોડેસવાર નવગઢ
મને ખબર છે તું નવકર મને વર્કર હું આવી વરૂડી બોલું છું જો હું વરૂડી છું હામે મોગલ બેઠી છે આ બાજુ નાગબાઈ છે આ બાજુ હરજોગ છે બૂટ ભલાડ ને બહુતરા બેઠા છે શું હે આ હું છે આ શેલો રાવણ છે આ શેલો રાવણ આ કરીન પછી ભેરવી કરીન કાર્યક્રમ પૂરો કરવાનો હતો અને હાથે દીકરીઓ બેઠી છે ઈ ભગવતી આય ખોડિયાર મગલ પછી મછો કયો જેને લ્યો એને કારણ કે અમેરિકા નો ઈ 100% ની વાત છે પણ આપણી આ સંસ્કૃતિ છે ને હૃદયમાં રહે ને એટલો ભાવ રાખજો અને ભગવતીએ જે કામ કર્યા છે ને એવા કોઈથી ન થાય અરે કદાચ મધદરીએ આવી અને નવઘરના ભાલે બેહી ગઈ હોય ચકલી રૂપે અને એક બેન ત્રણ વખત કે રાધલ ઉદાની જો આ પૃથ્વી માપી લીધી હોય ને હે તો એનું સમરણ કરો તો એને અમેરિકા આવતા એક સેકન્ડ નો થાય ભલા માણા હે તમારો વાંસદા તો આ રહી એને એક પગમાં પડી રહે વાંસદા આવું સુરત આવું એ કઈ નવાઈની વાત નથી એને ધારે તો અમેરિકામાં એક બે ને સીધા ડગલે એ સરપંચ જેથી ક્યાંય રસ્તો ન મળે તેથી ભગવતીને યાદ કરજો અને એનો એક ભેળિયાનો છેડો લઈ નાખી અડાડી દેજો હાથ પેટીના દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે એ ભગવતીઓ છે અત્યાર સુધી તો આપણે ડાયરો કર્યો છે પણ આ સત્ય વસ્તુ હૃદયની અંદર ટકી જાય ને એ જ મહત્વની વાત છે અને ત્યારે એ ભગવતી અને એ બાજુ આમ આવીને એક વખત સમજો એ આહીરની દીકરી અને દેવાય બાપાની દીકરીએ સંદેશો આપ્યો નવઘરને કેવો સુમરાને સંદેશો આપ્યો શેતરે કે સુમરા અને જા હલને કાળી નાગણ જાણ હે આતો ડોટી રે હે તારો દિન ભજો એ કાટો બોલા જાહી હિરતી તુસે અજા અને ઈ ખોડિયાર ના ભેળિયાની બે કડી તમને સંભળાવી દઉં કારણ કે ઘણો બધો ટાઈમ 9:30 વાગ્યા નો બેઠો ચાર ઘણો બોલ બોલ ને ગા ગા ને ગા ગા કોઈ એવું ન કીધું કે હવે તો શાંતિ રાખ બેટા શાંતિ રાખ કે જે દિન વખા એ દળ લઈને થોડું
रहे मखानी यम गरीबो तनी आवा तवंगरो ने गमती नथी फूलवाड़ी पना थई जैसे आली खबर नोती बंदर ने से दोषी के निर्दोषी खबर नथी ओला खंडर ने आ दुनिया छोड़ी ये दी जावा पड़ छे अभी खबर नोती सिकंदर ने प्रेमना प्रागवड हेठ कांक प्रीतालु पोठी गया ओलारा का रोता रही गया भगवान मोटी भुदरा कोई संत देखी न मना अरे डिंगली से मत कर रमना हो यारा डिंगली से मत कर रमना अल्लाह मेरी जो बाया मेरी जो बाया अल्लाह मेरी जो बाया अल्लाह मेरी जो बाया अरे कहत
उठा